एक प्रसंग से एनान स्वामी बराबर ने कही दू एक प्रसंग। एक व्यक्ति इंदौर में अवसान थियो। इंदौर में लग्न थी गया था, संतान नतु, अने बाय धाम में गई। आम तो धाम में नहीं अवसान थियो कहवाय, हरिभगत नता धाम में गया, अपने केवू बराबर नहीं। पछी बीजो घर कर्यो, एने चार थी पांच संतान थया, अने 70 वर्षे ए भाई देह मूक्यो। तो वेली बाई आवीने ऊभी रही, आने एम अतिशय हतो तो नहीं भेगो गयो, वेली बाई भूतड़ी थई ती, आ भूत थयो बराबर ने। पछी थोड़ुं छोकराने वळगाय बे जणा, के एक छोकरो तो आपणे जोवे 4-5 छे, एमांथी एक तो आपणे जो वेलाने संतान नहोतुं अने मरी एटले छोकरानी वासना रही, आने आम तो एक छोकरो जो हारो हतो ने एने वळगाय। ए केस अमारी पाहे आव्यो हतो, आपणे लगभग 30 जणा हता बराबर ने, केस आव्यो ए। पछी अमे हरिनारायण स्वामी थोड़ुंक मेथा काढवा हाटू, पण अमने कोईने छे ने टेपिंग केम करवुं ने आखा मंडळमां कोईने आवडतुं नहोतुं। तो विवेक स्वामी टेप तो मूक्यू अने ओली स्विच दबाई, पण लाल ये कंई खबर न पड़ी, कैसे डायले राखे, अमने त्यो टेपिंग थी होय छे, चालू कर्यो ने ते टेपिंग ज नहोतुं थयुं। એ કેસે ઢાંબડી હોત ને તો આમાંથી બધાને એમ જ થાય સાધુ જ થઈ જવાય, સંસારમાં રહેવાય જ નહીં, ભૂત એવું બોલતું તું એમ। પછી કીધું આ કેસ આપણે કાંઈ પૂરો કરવો નથી, સારંગપુર મોકલી દો, નકર ભૂતડા કાઢવા અહીંયા આવ્યો છે ને, આપણે હખણા નહીં રહી એમ કહેવાનું એ કે 70 વર્ષ પછી, પરંતુ હેત ત્યાં હતું, ઓલી ભૂતડી થઈ દીધા ભૂત થયો। કીધું તું કેમ ભાઈ ભૂત થયો, સાત્વિક હતો તો? એ કે મને છે ને સ્ત્રીને વિશે બહુ હેત હતું, ધંધે જાઉં એટલે ફોટા ઉપર ફોટા પાસે 5 મિનિટ ઊભો રહું, એક ધારો નિરખીને જોઈએ રાખું, ધંધેથી આવું એટલે પાછો 5 મિનિટ ત્યાં ઊભો રહું। 70 વર્ષ સુધી આ ધ્યાન કર્યું એણે, પછી શું થાય કહો? પછી એનું પરિણામ એ આવ્યું। માટે જીવ જે ચિંતવે છે, જીવ જે જોવે છે, જે જીવ જે કરે છે, એના સંસ્કારો સીધા જીવમાં પડે છે। માટે ભગવાન અને ભગવાનના સંતો ભક્તોને સંભાળવા, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હરતા ફરતા આપણી પ્રત્યેક ક્રિયાને વિશે, ભગવાનને વિશે મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ, તો જ નિર્વાસનિક થવાય એવું છે। બહુ સરસ મજાની વાત કરી, આવી સરસ મજાની સત્સંગ સભા, ઘર સભા, એમાં તમે બધા આવ્યા અને સરસ કથા વાર્તાનો લાભ લીધો। આજો કેવો સરસ મજાનો આ સભા મંડપ થયો છે, આમાં જેણે જેણે દાન કર્યું હશે ને એ બધાને સૂર્ય અને ચંદ્ર તપે આ સભા મંડપ રહીને ત્યાં સુધી જેટલી સભાઓ થાય ને બધાને એનું ફળ મળવાનું જ છે। આ ફિક્સમાં મૂકેલા નાણાં જેવું છે, ફિક્સમાં મૂકેલા નાણાં આવે ને વ્યાજ આવે રાખે ને, એમ આમાં જેણે જેણે સેવા કરી ને એને લાભ મળે જ રાખવાનો છે, મળે જ રાખવાનો છે, મળે જ રાખવાનો છે। સાધુને તમે યાદ કરો, પણ તમને સાધુ યાદ કરે ત્યારે શું થયું? યાદ રહ્યું શું થયું? જોરથી બોલો 100%। હવે સાધુ કેમ યાદ કરશે તમને, એ પ્રશ્ન તમારો છે। જેને ભગવાન અને ભગવાનના સંતોના વાલા થવું હોય એને સેવામાં જોડાવું, શું કરવું? સેવામાં જોડાવો। જેટલા ભક્તો સેવામાં જોડાય છે ને એને ભગવાનમાં સાધુમાં ગજબનો હેત થાય છે। જેને ભગવાનમાં સાધુમાં હેત કરવું હોય
એણે મન કર્મ વચનને સેવામાં જોડાવું. સહજ સેવામાં જોડાઈને એટલે સાધુ યાદ કરે છે. કરે કે ન કરે યાદ? આપણે કોઈ દી સેવામાં જોડાઈ જ નહીં તો કોણ યાદ કરે? દાદા ખાસરે બધું જ ભગવાનને અર્પણ કરીને બેઠા હતા સેવામાં, તે આખો સત્સંગ આજ વર્ષો પછી પણ યાદ કરે છે. વચનાવૃતને પાને પાને દાદા ખાસરનું નામ લખાણું. ગોપાળાનંદ સ્વામી જેવા એવા મોટા સમર્થ સંત પણ દાદા ખાસરને યાદ કરતા હોય. વાત વાતમાં દાદા ખાસરની વાત આવે. કારણ શું? મન કર્મ વચને ભગવાનને ભગવાનના સંતોની સાથે જોડાઈ ગયા હતા. આત્મબુદ્ધિ કરવી અને આત્મબુદ્ધિ થાય ને ત્યારે જ ભગવાનને ભગવાનના સાધુમાં સાચું એ થયું કહેવાય. બાકી તો બીક લાગે, કંઈક કહેશું તો તકલીફ થાય છે. જ્યાં સુધી સાધુને તમને કહેવાની બીક લાગે ત્યાં સુધી તમારો પાયો કાચો છે. કેમ લાગે? માટે અસાધારણપણે ભગવાનમાં હેત કરવું, એવી રીતનું ભગવાનના સાધુની સાથે હેત કરવું. આ પુરુષોત્તમ નારાયણ વચનાવૃતમાં કહે છે, દેહ અને દેહના સંબંધીને વિશે જેવી ગાઢ પ્રીતિ છે, જેવી આત્મબુદ્ધિ છે, એવી આત્મબુદ્ધિ ને એવી ગાઢ પ્રીતિ ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં કરવી આત્યંતિક કલ્યાણનું એ દ્વાર છે. જેને મોક્ષ કરવો હોય, જેને પરમાત્માને પામવું હોય, જેને ચૈતન્યની મૂર્તિ થઈને પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહેવું હોય, એને અનિવાર્યપણે ભગવાનને ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ કરવી. દેહના દેહના સંબંધીમાં ક્યાં કરવી પડે, થઈ જાય છે. છોકરું જૈન મુ એટલે તરત આત્મબુદ્ધિ, કોઈ ઉપદેશ દેતું નથી આમાં હેત કરો એમ. દે કોઈ ઠેઠ કાઠિયાવાડમાં જન્મ હોય તો ક્યાં અહીંથી બાબા ઉપડે રમાડવા જવું છે, રમાડવા જવું છે, થાય ને એવું? એમ થવું જોઈએ. પેલા છે ને ગામડામાં સાધુ આવતા, ગાડા લઈને બાજુને ગામડે જતા, હાલો દર્શન કરવા જવું છે, હેત ખેંચી જાય. અને જ્યાં હેત છે ને એની પાસે જ મરીને જવાય છે. જો બહુ હગા સંબંધીમાં આસક્તિ રાખી છે ને તો એ જ્યાં મરીને જાય ને ત્યાં પણ ખેંચી જાય. અને ભગવાનના એકાંતિક સાધન વિશે આત્મબુદ્ધિ હેત કર્યું હોય છે તો એ જ્યાં જાય ને ત્યાં આપણે જવાનું થશે. જ્યાં જાય ત્યાં